જો આ કંઈ જ પ્રિપેર્ડ નથી. બસ ખાલી એટલું કહું કે 3 યર્સ ડિઝાયરમાં ભણો છું, એટલું તો ઓળખી ગઈ છું મલાર સરને કે ચોકલેટ તો કોઈ દિવસ શેર નહીં જ કરે, પણ નોલેજ ઓલવેઝ શેર કરશે. એમની જોડે આર્ગ્યુમેન્ટ કરવી એટલે પાર્કમાં ચાલવા જેવું છે, પણ એ નેશનલ પાર્ક ક્યારે જુરાસિક પાર્ક બની જાય છે કોઈને ખબર નથી પડતી. મલાર સર વાઇવા લે એટલે જેને આવડે એની તારીફ, ના આવડે સવારથી સાંજ સુધી બેસી રહેવાનું છે, પતે નહીં ત્યાં સુધી છોડીશ નહીં. મલાર સર એમને કંઈ નોર્મલ નથી ચાલતું, બધું હટકે જ જોઈતું હોય, લાવવાનું નથી ભાઈ. મલ્હાર સર કોઈ દિવસ રજા નહીં આપે, એ ઓલવેઝ કેન્સલ જ કરશે, પણ જ્યારે એમને પાર્ટી આપવાની હશે ત્યારે ઓલવેઝ બહાના જ કાઢશે, ઓલવેઝ. હજી આઈ ગેસ 3 કે 4 પાર્ટી પેન્ડિંગ છે. સર કાલે આપવી પડશે, લઈ લેશે બધા. સૃષ્ટિ દીદીનું શું કહું, રાત્રે 1:30 હોય કે સવારે 6 o'clock, ઓલવેઝ ડાઉટ સોલ્વ કરવા કે આન્સર આપવા રેડી જ હોય. સૃષ્ટિ દીદી જ્યારે આંખો કાઢવાની હોય ત્યારે કાઢે, અને જ્યારે ના કાઢવાની ત્યારે નમ પણ કરે. ખાલી એટલું જ કહીશ કે અત્યારે જેમ બધા દેવાંશી દીદીને બીજી સૃષ્ટિ કહે છે, હું ટ્રાય કરીશ કે આગળ જઈને મને પણ બીજી સૃષ્ટિ કહે. મલ્હાર સર અને સૃષ્ટિ દીદીની ડિબેટ થાય ત્યારે ઓલવેઝ હું સૃષ્ટિ દીદીની સાઈડ હોઉં, તો સર ઓલવેઝ સેઝ કે 3 યર્સથી હું તને ભણાવું છું, સૃષ્ટિ દીદી 10 યર્સથી ભણાવે છે, તો બી એમની સાઈડ. અને ઓલવેઝ આર્ગ્યુમેન્ટ તો એ જ જીતે, પણ અમને એમની ખેંચવાની મજા આવે. એટલે બસ ખાલી એટલું જ કહીશ કે નેક્સ્ટ યર જ્યારે ડિઝાયરથી અલગ પડીશ, ફેરવેલ હશે, ત્યારે એક્સેપ્ટ કરવું બહુ જ હાર્ડ થઈ જશે. હજી બી થાય છે નાની નાની વસ્તુઓમાં સર અને સૃષ્ટિ દીદીને પૂછવા જોઈએ છે. પછી એ કાલે ફૂલ કોર્સની તૈયારી કરવાની હોય કે દીદી ઇવેન્ટ માટે જીન્સ ક્યાંથી લઉં, ટ્રાઉઝર્સ ક્યાંથી લઉં, એનો ફોન હોય. મલ્હાર સરને કહેવાનું હોય કે સર એક્ઝામ કેન્સલ કરો, પણ એ ઓલવેઝ એવું જ કે તું કરી શકીશ, મને ખબર છે ને, પછી ભલે મારાથી ના થતું હોય. બસ હવે આગળ નહીં બોલાય. થેન્ક યુ.